नमस्कार बहनों, दक्षा रेसिपी में आपने स्वागत है। तो आज आप बनावना चाहिए कांदाना भजिया। कांदो एटले के डूंगळी। तो भजिया बताने खूब गमता होने बजार करता सॉफ्ट भजिया अपने घरे बनाशू। तो आप भजिया बना शुरू करे। भजिया बनावा माटे मैं अँ 100 ग्राम बेसन लीधु छे, एक मोटी चमची मरी पाउडर, 4-5 लीला मरचा कट करीने लीधा छे, मीठू स्वाद अनुसार अने 3 मीडियम साइजनी डूंगळी तेने कट करी लेशु, अने 1 लींबू निचोवीश, 1 ग्लास पाणी। डूंगळीने आपणे आ रीतना फोड़ी लईशुं। बधी डूंगळी आ रीतना आपणे फोड़ी लेवानी छे। हवे आपणी डूंगळी फोलाई गई छे, तो आने आ रीते क्रश करी लईशुं गोल राउंडमां। आ रीतना आपणे डूंगळी बधी करी लईशुं। तो हवे आपणी आ डूंगळी कट करीने तैयार थई गई छे। तो हवे आपणे बनावानुं शुरू करीए। सौप्रथम आपणे डूंगळी नाखीशुं। मरी पाउडर, लीला मरचा, मीठू स्वाद अनुसार। पहला आपणे हाथ वड़े मिक्स करी लईशुं। પછી ધીમે ધીમે પાણી એડ કરીશ। બરાબર મિક્સ કરીશું। હવે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। ઉપરથી આપણે 1/2 લીંબુ નીચોવીશું। હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીશું, કડાઈને ગરમ થવા દઈશું। હવે આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે, તેની અંદર તેલ નાખીશું। બે ચમચી ગરમ તેલ નાખીશું। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તળવાના શરૂ કરીશું। ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું। હવે આપણે કાઢી લઈશું। આ જ રીતના બધા જ ભજીયા બનાવી દઈશું। હવે આપણે કાંદાના ભજીયા આ રીતના બનીને સોફ્ટ તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે। તો બહેનો, આ રીતના આપણા કાંદાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આ રીતના કાંદાના ભજીયા બનાવી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય માતા જી।